ઉમેદવાર સમાચાર પર નજર કરીએ તો પંચમહાલ બેઠકના ઉમેદવારની ડાકોર મંદિર પાસે ભાજપ ચૂંટણી સભા યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં વાઘાણીએ કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ પાકિસ્તાન અને કોંગ્રેસની વિચારધારા વચ્ચે સામ્યતા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપની આ ચૂંટણી સભામાં ડાકોર નગરપાલિકાના સસ્પેન્ડેડ બે પૂર્વ પ્રમુખ સહિત 7 સભ્યોને જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી ઘર વાપસી કરાવી હતી. નગરપાલિકા પ્રમુખ ચૂંટણી દરમિયાન બે પૂર્વ પ્રમુખ સાથે 7 સભ્યોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું અને તમામ રામસિંહ પરમારના જૂથના હોવાથી તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમની લોકસભાના મત પહેલા ઘર વાપસી કરી શહેરી મતો માટે માસ્ટર સ્ટોક ભાજપે માર્યો છે. અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે પ્રતિભાવ આપતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ હવાવાઈ નેતાગીરીની કારણે દયનીય સ્થિતિમાં મુકાઈ છે. અલ્પેશ ઠાકોરના આત્મસન્માન અને આત્મગૌરવને ઠેસ પહોંચી છે. અગાઉ પણ ઘણા કાર્યકરો સાથે થયેલ છે. સવારે પણ મને પૂછ્યું હતું, ત્યારે પણ મેં કહ્યું હતું, ત્યારે કદાચ રાજીનામાનો ઘટનાક્રમ નહોતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આગેવાન એ ફિલ્ડમાં કામ કરે છે અને કોંગ્રેસ અને એમના નેતાઓ એ આંતરિક એમના કલહ એમના ઝઘડાઓ પ્રચાર પ્રસારમાં કંઈ પણ જગ્યાએ કોંગ્રેસ દેખાતી નથી. મેં ઘણી જગ્યાએ કહ્યું છે કે અમે ધરતી ઉપર છીએ અને કોંગ્રેસ હવાઈ હવાઈમાં છે. રહી વાત એમના રાજીનામાની, એ એમનો પ્રશ્ન છે. અગાઉ પણ ઘટનાઓ કોંગ્રેસમાં અનેક લોકોની બની છે, ભાઈ અલ્પેશની પણ બની છે. એનો વિશ્વાસઘાત, એમનું આત્મસન્માન, એનું આત્મગૌરવ એ કોંગ્રેસ અને એમની અંદરની બાબત છે. એટલે કોંગ્રેસે એનો જવાબ આપવાનો છે. તમે જે મને પૂછો છો એનો જવાબ પણ અલ્પેશે આપવાનો છે. અમે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસ નેતૃત્વવિહીણી, નેતૃત્વ વગરની, દિશાવિહીન, જેનો કોઈ માર્ગ પણ જડતો નથી, એવી દયનીય સ્થિતિની અંદર કોંગ્રેસ રોજે રોજ મુકાતી જાય છે. અન્ય 3 ધારાસભ્યો પણ રાજીનામા અપાય એવી સૂત્રો દ્વારા જાણવા મળે છે. મને પણ જાણવા મળ્યું છે આપના માધ્યમથી કે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે. મને એવું લાગે છે કે એ કોંગ્રેસ અને એમના વચ્ચેનો પ્રશ્ન છે. અમારે ને એમનો કોઈ સંપર્ક થયો નથી, એમણે સંપર્ક અમારો કર્યો નથી, અમે એમનો કર્યો નથી, એટલે અમારો કોઈ એમાં વિષય રહેતો નથી. કન્સર્ટ ટુ ભારતીય જનતા પાર્ટી, અમારે એમની સાથે અત્યારે કોઈ પણ જાતની લેવા દેવા નથી. કોંગ્રેસની આંતરિક વિષય છે, આંતરિક કલહ છે, એ કોંગ્રેસે જવાબ આપવાનો છે. ભાઈ અલ્પેશને પૂછવાનું છે તમારે. સોહેલ વોરા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ડાકોર.